નમસ્કાર શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ચેરિટેબલ ટ્રસ્ટ ધોરણ છ વિષય વિજ્ઞાન ચેપ્ટર બે આહારના ઘટકો આજે આપણે આહારના ઘટકોમાં જે પોષક દ્રવ્યો રહ્યા છે જેમ કે કાર્બોદિત પ્રોટીન ચરબી તેના પરીક્ષણનું આપણે પ્રેક્ટિકલ જોઈશું એના માટેના સૌ આપણે સાધનો જોઈશું તો કાર્બોદિત પદાર્થ માટે એનું પરીક્ષણ કરવા માટે બટાકાની ચીર લઈશું અને ચોખાનો લોટ લઈશું આયોડીનનું દ્રાવણ સૌ પ્રથમ હું બટાકાને એને ચપ્પુની મદદથી એક ચીર કરીશ એ ચીરને કાચની પ્લેટમાં મૂકીશ કાચની પ્લેટમાં મૂક્યા બાદ ડ્રોપરની મદદથી હું આયોડીન દ્રાવણનું ટીપું લઈશ અહીંયા તમે જોઈ શકો છો મારા ડ્રોપરમાં જે દેખાય છે દ્રાવણ તે આયોડિનનું છે એના કેટલાક ટીપા હું આ બટાકાની ચીર ઉપર નાખીશ બીજું આ કસનળીની અંદર તમે જોઈ શકો છો ચોખાનો લોટ છે ચોખાના લોટની અંદર પણ હું આયોડીન દ્રાવણ ઉમેરીશ અને થોડો સમય એને રવા દઈશ તમે અહીંયા જોઈ શકો છો કે મારો જે ચોખાનો લોટ હતો એની અંદર મને ઘેરો કાળો અથવા તો ભૂરો રંગ થયેલો જોવા મળે છે એવી જ રીતે આ જે બટાકાની ચીર છે એ બટાકાની ચીરની અંદર પણ તમને કાળો રંગ જોવા મળે છે તો આ જે કાળો રંગ છે તે શું સૂચવે છે તો તે પદાર્થની અંદર સ્ટાર્ચ એટલે કે કાર્બોદિતની હાજરી સૂચવે છે ફરીથી આપણે એકવાર રિપીટ કરી લઈએ કે મારે કાર્બોદિતનું પરીક્ષણ કરવા માટે શેની શેની જરૂર પડશે તો કે ચોખાના લોટની બટાકાની ચીરની આયોડિનનું દ્રાવણ અને એક પ્લેટ ડ્રોપર હવે ધારો કે તમારા ઘરે ચોખાનું લોટ ન હોય તો તમે બટાકા તો હોય જ છે તો તેનો ઉપયોગ કરી શકો છો એની સાથે સાથે તમારા ઘરે રોટલી હોય છે તેની અંદર પણ કાર્બોદિત પદાર્થ ભરપૂર માત્રામાં જોવા મળે છે તો તમે તેનો ઉપયોગ પણ કરીને આ પરીક્ષણ કરી શકો છો હવે આપણે પ્રોટીનના પરીક્ષણ માટે કઈ કઈ સામગ્રી જોઈએ તે જોઈ લઈએ ચણાનો લોટ મગનો લોટ ડ્રોપર કોસ્ટિક સોડા અને કોપર સલ્ફેટનું દ્રાવણ આના દ્વારા આપણે પ્રોટીનનું પરીક્ષણ કરીશું તો સૌ પ્રથમ હું આ ચણાનો લોટ લઈશ એની અંદર ડ્રોપરની મદદથી થોડું પાણી ઉમેરીશ જેથી કરીને તેની પેસ્ટ બની જાય હવે આ પેસ્ટને હું બરાબર હલાવી દઈશ ત્યાર બાદ હું આ બ્લુ રંગ દેખાય છે જે કોપર સલ્ફેટ નું દ્રાવણ છે તેના હું બે ટીપા ઉમેરીશ અને કોસ્ટિક સોડાના આઠ થી દસ ટીપા ઉમેરીશ હવે હું એને હલાવીશ તમે જોઈ શકો છો ઉપરના ભાગનો રંગ આ છો ગુલાબી એટલે કે જામલી રંગ થયેલો જોવા મળે છે અહીંયા મારું માત્રા વધારે છે તો મારે કોસ્ટિક સોડા અને કોપર સલ્ફેટનું દ્રાવણ થોડું વધારે ઉમેરવું પડશે જેથી કરીને એનો પ્રોપર કલર પકડાય હવે તને તમને એના રંગમાં ફેરફાર થયેલો સ્પષ્ટ જોવા મળે છે તો આ હતો ચણાનો લોટ હવે એ જ પ્રયોગ ફરીથી આપણે આ જે મગનો લોટ છે એની અંદર કરીશું સૌથી પહેલા હું પાણી નાખીશ ત્યારબાદ કોપર સલ્ફેટ અને કોસ્ટિક સોડા હવે તેને મિક્સ થવા દઈશું પેલો ચણાનો લોટ હતો એટલે સરળતાથી તેમાં તમને રંગ બદલાયેલો જોવા મળે છે જ્યારે આ મગમાં આપણે ભૂકો કરીને લીધો છે એટલે એને થોડો સમય રેવા દઈશું અત્યારે જુઓ છો એનો કલર ફેરફાર થયો છે હજુ થોડો સમય રહેવા દેતા તેના કલરમાં ફેરફાર થતો જોવા મળશે અહીંયા તમે ચણાના લોટમાં જામલી કલર સ્પષ્ટ જોઈ શકો છો તો આ આપણે પરીક્ષણ પ્રોટીનનું કર્યું તો કોઈ પણ પ્રકારના કઠોળ છે મગ ચણા વાલ વટાણા આ ઉપરાંત દૂધ પનીર ઈંડા વગેરેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે હવે આપણે ચરબીનું પરીક્ષણ કરશું ચરબી જે આપણને ઉર્જા આપે છે ઠંડી સામે રક્ષણ આપે છે તો એ આપણને શેરમાંથી મળે છે તો અહીંયા તમે જોઈ શકો છો એના માટે અખરોટ બદામ અને સીંગ લીધી છે આમાંથી કોઈ પણ એકને આપણે એનો ભૂકો કરીશું આ રીતે તેનો ભૂકો કર્યા બાદ હવે હું એને કાગળ ઉપર ઘસવા પ્રયત્ન કરીશ એવી જ રીતે આ અખરોટ છે એ અખરોટને પણ હું ભૂકો કરી તેને કાગળ ઉપર ઘસવા પ્રયત્ન કરીશ તેના ભૂકાને અને ત્યાર પછી આ બદામને એને હું પહેલાં ચપ્પુ વડે થોડું કટ કરી દઈશ અને ત્યારબાદ તેને હું ઘસીશ કાગળ ઉપર હવે આપણે એને ધ્યાનથી જરા કાગળને ઊંચો કરીને જોઈશું તો તમને અહીંયા તેલના ધબ્બા જોવા મળે છે તો આ તેલના જે ધબ્બા તમને દેખાય છે એ ધબ્બા તેની અંદરનું રહેલું તેલ એ સૂચવે છે કે જે ચરબી ધરાવે છે એનો અર્થ એવો થયો કે અખરોટ સિંગ અને બદામ ની અંદર ભરપૂર માત્રામાં ચરબી હોય છે આ ઉપરાંત જે તેલીબિયા કહીએ છીએ જેમ કે તલ રાયડો દિવેલા કપાસિયા એની અંદર પણ ચરબીનું પ્રમાણ જોવા મળે છે દૂધમાં પણ હોય છે આ ઉપરાંત ઈંડામાં માંસમાં મરઘીમાંથી પણ એટલે કે ચિકનમાંથી પણ આપણને ભરપૂર માત્રામાં ચરબી પ્રાપ્ત થાય છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે શેનું શેનું પરીક્ષણ જોયું તો સ્ટાર્ચ એટલે કે કાર્બોદીતનું પ્રોટીનનું અને ચરબીનું પરીક્ષણ જોયું કયા કયા ખાદ્ય પદાર્થોની અંદર આ પોષક તત્વ રહ્યા છે એની તમને હવે બરાબર ખબર પડી ખરું ને નમસ્તે